હવે આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ આ ચેપ્ટરની શરૂઆત. પ્રથમ પોઈન્ટ, આ જે કાર્બનિક હેલાઇડ સંયોજનો છે એનું વર્ગીકરણ. મેં ચાર્ટ એટલા માટે પહેલાંથી બતાવ્યું જેથી સમય આપણો બચી શકે. પહેલી વસ્તુ, કાર્બનિક હેલાઇડ સંયોજનોનું ત્રણ પ્રકારમાં વર્ગીકરણ થાય છે. આ પહેલું વર્ગીકરણ છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. એ કાર્બનિક સંયોજનમાં કેટલા હેલોજન પરમાણુ છે એ સંખ્યાને આધારે એનું વર્ગીકરણ. ત્યાર પછી પ્રકાર નંબર બે, હેલોજન પરમાણુ sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તેવા સંયોજન. આપણે જે હેલોજન પરમાણુ લખીએ છીએ, દાખલા તરીકે CH3, CH2, CH, CF, CH3. તો આ હેલોજન પરમાણુ જે કાર્બનને જોડાયા છે, કાર્બનનું સંકરણ કયું છે એના આધારે પ્રકારો છે. એમાં એક sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય અને બીજો આવશે આપણું જે વર્ગીકરણ, એ sp2 કાર્બન સાથે જોડાયેલો હોય તેવા. એટલે એક હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, બીજો હેલોજન પરમાણુ કયા કાર્બન સાથે જોડાયેલો છે એ સંખ્યા એના સંકરણને આધારે, અને ત્રીજું પણ એ જ પ્રમાણે કયા સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે તે. હવે અહીં વાત કરીએ છીએ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. ઘણા કાર્બનિક સંયોજનો એવા હોય કે એમાં એક જ હેલોજન પરમાણુ, કોઈમાં બે હોય, કોઈમાં ત્રણ હોય, કોઈમાં ત્રણ કરતાં વધુ પણ હોઈ શકે. તો અહીંયા જે વર્ગીકરણ કરેલું છે એમાં હેલો આલ્કેનમાં એક હેલોજન પરમાણુ હોય તો એને મોનો હેલો આલ્કેન કહીશું. દાખલા તરીકે CH3Cl એક જ હેલોજન પરમાણુ છે, CH3CH2Cl એમાં પણ એક જ હેલોજન પરમાણુ છે, તો એને કહીશું મોનો હેલો આલ્કેન. જો બે હેલોજન પરમાણુ હોય તેને કહીશું ડાય હેલો આલ્કેન. દાખલા તરીકે CH2Cl2 આ કાર્બન સાથે બે હાઇડ્રોજન અને બે હેલોજન જોડાયેલા છે. એ જ પ્રમાણે CH2CH2Cl. તો અહીં પણ આપણે એક હેલોજન અહીં જોડાયેલા છે, એક અહીં જોડાયેલ, તો એને કહીશું ડાય હેલો આલ્કેન. આમાં બંને સમાન હેલોજન હોવા એવું જરૂરી નથી. અહીં સીએલ અહીં બી આવે તો પણ એ ડાય હેલો આલ્કેન તરીકે ઓળખાશે. ટ્રાય હેલો આલ્કેનમાં ત્રણ હેલોજન પરમાણુ હોય, દાખલા તરીકે CH2Cl CH Br CH2Cl. તો આમાં ત્રણ હેલોજન પરમાણુ છે તો એને ટ્રાય હેલો આલ્કેન તરીકે ઓળખે. એ જ પ્રમાણે હેલો એલિનમાં પણ ભાગ પડશે, મોનો હેલો એલિન. એલિનમાં ધારો કે બેન્ઝીન લિંક છે તો હું કહીશ મોનો હેલો બેન્ઝીન. એલિનની જગ્યાએ કયો શબ્દ આવી જશે? બેન્ઝીન. દાખલા તરીકે આ એક હેલોજન પરમાણુ, એને મોનો હેલો એલિન અથવા મોનો હેલો બેન્ઝીન કહીશું. નામકરણ હજુ આના પછી આવશે, નામકરણ આપણે અત્યારે લેતા નથી. ચલો, ત્યાર પછી ડાય હેલો એલિનમાં બે હેલોજન પરમાણુ, સીએલ આ બે હેલોજન પરમાણુ, તેને કહીશું ડાય હેલો એલિન. ત્રણ હેલોજન પરમાણુ હોય તો આપણે એને કહીશું ટ્રાય હેલો એલિન, સીએલ. તો આ થશે આપણા માટે ટ્રાય હેલો એલિન સંયોજન. તો પહેલું વર્ગીકરણ આપણે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે હેલોજનનું અથવા તો આ હેલો કાર્બનિક હેલાઇડ સંયોજન છે એનું વર્ગીકરણ. આ તો આપણને સરળતાથી આવડે એવું હોય છે. હવે આપણે છે મુખ્ય વાત, હેલોજન પરમાણુ sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તેવા સંયોજન. હવે એનું ત્રણ પેટા પ્રકારમાં વર્ગીકરણ થાય છે. એક છે આલ્કાઇન હેલાઇડ સંયોજન, બીજું એલાઇલિક હેલાઇડ અને ત્રીજું છે બેન્ઝાઇલિક હેલાઇડ. હવે એક પછી એક વાત કરીએ, આને આપણે લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય. કાર્બન એનું સંકરણ sp3,
અને એની સાથે હેલોજન જોડાયેલો હોય તો એને આ રીતે પણ આપણે લખી શકીએ. હવે આલ્કાઇન હેલાઇડ સંયોજન કોને કહીશું? તો નોર્મલી આપણે સી એસ થ્રી સી એચ ટુ સી એલ, જો હેલોજન ધરાવતો કાર્બન એનું સંકરણ કર્યું તો પ્રશ્ન થશે કેવી રીતે ખબર પડે કે સંકરણ એસપી છે, એસપી ટુ છે કે એસપી થ્રી? તો આપણે 11મા ધોરણમાં શીખી લીધેલું છે, જે કાર્બન જોડે બધા જ ચારે ચાર સિંગલ બોન્ડ હોય, એટલે કે કાર્બન ની સાથે કોઈ પાઇબંધ નથી, તો એનું સંકરણ એસપી થ્રી કહેવાય. જો કાર્બન જોડે પાઇબંધ આવે, આ કાર્બન જોડે એક પાઇબંધ હોય, તો એનું સંકરણ એસપી ટુ કહેવાય. આનું પણ સંકરણ એસપી ટુ થશે. જો એ કાર્બન જોડે ટ્રિપલ બોન્ડ છે, હવે ટ્રિપલ બોન્ડ હોય તો એસપી સંકરણ બરોબર છે, પણ દરેક વખતે એવું નહીં વિચારો કે ટ્રિપલ બોન્ડ હોય તો. આપણે આ રીતે વિચારીશું, કાર્બનની આજુબાજુ બધા જ સિગ્મા બોન્ડ તો એસપી થ્રી સંકરણ, કાર્બન જોડે એક પાઇબંધ જોવા મળે તો એસપી ટુ સંકરણ, અને કાર્બન જોડે જો બે પાઇબંધ હોય તો એને એસપી સંકરણ તરીકે ઓળખીશું. તો આ કાર્બનનું સંકરણ થશે એસપી, આનું પણ એસપી. આ એટલા માટે મેં તમને કીધું, ઘણી વખતે આવું બને છે. દાખલા તરીકે સી એચ ટુ ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ સી એચ ટુ, હવે પૂછે કે આ કાર્બનનું સંકરણ કર્યું તો આપણે તો બોલે દ્વિબંધ હોય તો એસપી ટુ સંકરણ તો ખોટું પડે. અહીંયા આગળ બે પાઇબંધ છે કાર્બન જોડે, એટલે આ કાર્બનનું સંકરણ એસપી થાય, આનું એસપી ટુ થશે, આ કાર્બનનું સંકરણ પણ એસપી ટુ થશે. ઓકે, આપણી વાત છે કે આ કાર્બન જોડે કોઈ પાઇબંધ નથી, માટે આ કાર્બનનું જે સંકરણ છે એ એસપી થ્રી છે, તો એને કહેશો આલ્કાઇલ હેલાઇડ સંયોજન. હવે આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનના પાછળ ત્રણ પ્રકાર છે. એક છે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. આના ત્રણ પ્રકાર, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. આવા દરેકમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી થઈ શકે છે દરેક. હવે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોણ? 1 ડિગ્રી. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોણ? તો જે હેલોજન પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય, જો હેલોજન પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય, આપણે 11મામાં પણ ભણ્યા છે કે કાર્બનના ચાર પ્રકાર છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી કાર્બન. આપણે એની પણ વાત કરી લઈએ. હવે કાર્બનનું વર્ગીકરણ કેવી રીતે કરે? આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1, 2, 3, માટે આ કાર્બન 3 ડિગ્રી. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો? તો 2, 1 અને 2, તો આ કાર્બન થયો 2 ડિગ્રી. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો? 4, તો આ કાર્બન થયો 4 ડિગ્રી. આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે, 11 ડિગ્રી. એટલે એ કાર્બનનો જે પ્રકાર થયો, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 4 ડિગ્રી, 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય હેલોજન, તો એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેશું. 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીય, બરાબર? આ ધ્યાન રાખો, અહીંયા તો લખવા દોશો, જગ્યા છે હું લખતો નથી. દ્વિતીય કાર્બન સાથે જોડાયેલો હોય, તૃતીય કાર્બન સાથે જોડાયેલો હોય. તો હવે એને નીચે આપણે ખાલી ઉદાહરણ પર આપીએ. CH3 CH2 CH2 CN, આ હેલોજન ધરાવતો કાર્બન એનું સંકરણ તો એસપી થ્રી છે, અને એ એક જ કાર્બન સાથે જોડાયેલ, આ થયો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીય માનીએ CH3 CH CH3 CN,
આ કાર્બન કયા પ્રકારનો થશે? 2 ડિગ્રી બે કાર્બન સાથે જોડાયેલો છે, તો આ હાઇડ્રોજન 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો છે, માટે અમે કહીશું દ્વિતીય આલ્કાઇલ હેલોજન. તૃતીય માટે આ હાઇડ્રોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ છે અને એ 3 ડિગ્રી કાર્બન છે, તો આને કહીશું તૃતીય આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી માં રૂપાંતરણ આ પ્રમાણે દર્શાવે છે. ચલો હવે આવે છે આપણે એલાઇલિક હેલાઇડ. હવે પ્રશ્ન છે આ એલાઇલિક કાર્બન સાથે જે જોડાયેલો હોય ને એને એલાઇલિક હેલાઇડ. હવે એલાઇલિક કાર્બન કોને કહેવાય? તો ધ્યાનથી સાંભળજો, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ sp3 કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય. ચલો હવે અહીં શું કીધું આપણે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ sp3 કાર્બન. તો ઉદાહરણ લઈએ આપણે CH2 ડબલ બોન્ડ CH, આ દ્વિબંધ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા sp3 કાર્બન. હવે આની જોડે જે કાર્બન છે એ કાર્બન sp3 છે અને આ કાર્બન ઉપર હેલોજન કોઈ, તો એને કહીશું એલાઇલિક. આ એલાઇલિક કાર્બન છે, આ જે કાર્બન છે એ એલાઇલિક કાર્બન છે. એલાઇલિક કાર્બન. હવે એ જુઓ કે આ કાર્બન જોડે કોઈ પાઇ બંધ કરો, જે કોઈ પાઇ બંધ નથી, માટે આ કાર્બનનું સંકરણ તો કયું છે? sp3. અને એ કાર્બન આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય, એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા sp3 કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો એને આપણે એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ક્લિયર થઈ? દાખલા તરીકે આ દ્વિબંધ ધરાવતો કાર્બન એની સાથે જોડાયેલો કાર્બન sp3 છે અને એની જોડે મેં હેલોજન જોડેલો છે, તો આ સંયોજન એ કયું બનાય? એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખાય છે. ઓકે, ક્લિયર થયું? ચલો હવે લઈએ છે બેન્ઝાઇલિક હેલાઇડ. ચલો બેન્ઝાઇલિક હેલાઇડમાં જુઓ, આ બેન્ઝીન વલય સાથે જોડાયેલો કાર્બન, જેમ આ બેન્ઝીન રિંગ એની સાથે જોડાયેલો કાર્બન, આ કાર્બનનું સંકરણ કયું છે? sp3. અને એની સાથે હેલોજન જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખીશું. એટલે બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ, એ કાર્બન સાથે હેલોજન જોડાયેલો, માટે એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખે છે. તો આ હેલોજન પરમાણુ sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તેવા સંયોજનો માટે આનું વર્ગીકરણ. ક્લિયર થયું? હવે લઈએ છીએ ત્રીજું લાસ્ટ એનાલિસિસ.
હેલોજન પરમાણુ જે sp2 સંકરણ ધરાવતો હોય એની સાથે. હવે sp2 સંકરણ ક્યારે હોય કે જો એક કાર્બન જોડે એક સિગ્મા બંધ હોય તો, સોરી એક પાઈ બંધ હોય તો, તો અહીંયા આગળ એના બે પ્રકાર, એક વિનાઇલિક હેલાઇડ અને એરાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો વિનાઇલ સમૂહ, આ જે CH2 ડબલ બોન્ડ CH2 કરીએ છીએ એ વિનાઇલિક કાર્બન કહેવાય. આ વિનાઇલિક કાર્બન કહેવાય. અને આ બંને કાર્બનના સંકરણ કયા છે? sp2. અને એમાંથી કોઈ પણ સાથે હેલોજન જોડાયેલો હોય તો એને વિનાઇલિક હેલાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિનાઇલ CH2 ડબલ બોન્ડ CH Cl, જો આ જે કાર્બન છે બંને કાર્બનના સંકરણ, આ બંને કાર્બનના સંકરણ sp2 છે અને એ કાર્બન સાથે હેલોજન જોડાયો છે, માટે એને શું કહેવાય? વિનાઇલિક હેલાઇડ તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો હવે આવે છે એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ એટલે હેલોએરિન સંયોજનો, એટલે બેન્ઝીન બળ. આપણને ખબર છે કે બેન્ઝીનના 6 કાર્બન ત્રિબંધથી જોડાયેલા છે. દરેક કાર્બનનું સંકરણ એમાં કયો છે? sp2. અને એ કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો એને આપણે શું કહીશું? એરાઇલ હેલાઇડ સંયોજનો. તો આ રીતે આ કાર્બનિક હેલાઇડ સંયોજનોનું આ પ્રકારે વર્ગીકરણ થાય છે. સમજી ગયા વસ્તુ આપી? હવે ધ્યાન રાખજો, આની હું તમને PDF મોકલીશ. તમારે આ રીતે લખવા તો પણ લખી શકાય, PDFમાંથી વાંચીને તૈયાર કરો તો પણ કરી શકાય, અને એ PDFની જોડે એક વર્ક મોકલીશ જેમાં કમ્પાઉન્ડ હશે. ખાલી કમ્પાઉન્ડની સામે તમારે લખવાનું છે કે આ એલાઇલિક છે, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ છે કે તૃતીય કે. હું અત્યારે ઉદાહરણ રીતે સમજાવું છું, પછી તમારે એ પ્રમાણે લખવાનું. આટલું નોટ કરો.